આજે આપણે જોવાના છીએ વન એક પહેલા પેજમાંથી બીજા પેજની અંદર કઈ રીતે છવાય. આપણે ફોર્મ ક્રિએટ કરી દીધું પહેલાં, પણ ફોર્મની અંદર થોડુંક એડિટ કરવાનું છે. ફોર્મ ક્રિએટ કરી દીધું પણ તેને સબમિટ કર્યું તો તે કઈ જગ્યાએ ડિસ્પ્લે થવું પડે તે જોવા માટે આપણે યુઝ કરીશું ફોર્મ ફંક્શન. અને તેની અંદર આપણે એન્ટ્રી લખીશું. હવે આપણે સ્ટાર્ટ કરીએ. લિંક વન પેજ ટુ અનધર પેજ ઇન HTML નામનું સબ્જેક્ટ આજનું છે. તો પહેલા પેજમાંથી બીજા પેજમાં જવા માટે કઈ રીતે કરવાનું, તો હું ક્રિએટ કરું છું ટેબલ. ફર્સ્ટ છે HTML, એન્ડ બીજું ટેગ આવે છે હેડ ટેગ. અને હું હવે પહેલા સેવ કરી નાખું છું. સેવ મારી જગ્યાએ સેવ કરી નાખું છું. અને જેનું નામ આપું છું, લિંક કરવાનું છે. એન્ડ તો લિંક પેજ ડોટ HTML નામ આપું છું. એન્ડ એન્ટર. એન્ડ સક્સેસફુલી સેવ થઈ ચૂક્યું છે. હવે હેડ HTML લખી નાખ્યું. હેડ HTML અને હેડ ટેગ ઓવર કરી નાખું. હેડ ટેગ ઓવર એન્ડ HTML ટેગ પણ ઓવર. ઓકે, હવે છે ટાઇટલ આપવાનું. ટાઇટલ એન્ડ ટાઇટલ ટેગ ઓવર. ઓકે, ટાઇટલ આપું છું રજિસ્ટ્રેશન ફોર્મ. ઓકે, રજિસ્ટ્રેશન ફોર્મ ટાઇટલ આપી દીધું છે. હવે છે તેની અંદર સ્ટાઇલ આપવાની, તો સ્ટાઇલ આપી દઈએ. સ્ટાઇલ ટેગ શરૂઆત અને ઓવર થઈ ગયો છે. સ્ટાઇલ ટેગની અંદર મારે જે ઇનપુટ થાય છે તેની અંદર ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ આપું છું. ઇનપુટ થાય છે તેની અંદર ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, જેને મારે કન્ડિશન એપ્લાય કરવાની છે તે આવશે. કન્ડિશન છે કલર રેડ, રેડ કલર. એન્ડ સ્ટાઇલ ટેગ ઓવર થઈ ગયો છે. નેક્સ્ટ છે હેડ ટેગ ઓવર એન્ડ બોડી ટેગ સ્ટાર્ટ. એન્ડ બોડી ટેગ ઓવર.
હવે આને મારે સેન્ટરમાં ઓલરેડી પહેલા જ કરી નાખું, સેન્ટર ટેગ. હવે મારે જે મેઇન છે તે અત્યારે આવે છે, ફોર્મ ક્રિએટ કરવાનું છે અને તે ફોર્મની અંદર હું ફોર્મ સબમિટ કરું તો આવવું પડે બીજા પેજની અંદર. તો બીજા પેજની અંદર આવવા માટે ફર્સ્ટ ફોર્મ ટેગ યુઝ થશે, ફોર્મ હવે આવશે. ફોર્મની અંદર તો કે મારે નવા પેજ ઉપર જવું છે તો નવા પેજ માટેનું નામ આવશે, તો એ માટે પહેલાં બીજા પેજ ઉપર જવા માટેનો એક ટેગ છે, એક્શન ટેગ. એક્શન ટેગનો યુઝ કરવાનો અને ઇક્વલ ટુ કરીને મારે જે પેજમાં જવું છે તે પેજનું નામ, નવું પેજ બનાવવું છે તો હું એ પેજનું નામ a1.html એ નામનું પેજ આપું છું. પછી આવશે ટાર્ગેટ. ટાર્ગેટ એનો યુઝ શું થશે કે પેજ છે તેમાં મારે કંઈ ડિસ્પ્લે કરાવવું છે કે પેજને બ્લેન્ક રાખવું છે. તો ફિલહાલ આપણે જે ક્રિએટ કરીએ છીએ તે માટે હું પેજને બ્લેન્ક રાખું છું. અને પછી મેથડ આવે છે. મેથડમાં આવશે પોસ્ટ કે ગેટ. ગેટ કે પોસ્ટ તેનું આપણે લાઈવ પ્રેક્ટિકલ કરીને જોઈશું કે શું મતલબ છે ગેટ કે પોસ્ટનો. હું અત્યારે ગેટ રાખું છું, ચાલો પોસ્ટ રાખીએ, અત્યારે પોસ્ટ રાખી. પછી છે કેપ્શન. કેપ્શનનો યુઝ તો તમને ખબર જ છે, શું આપણે બોર્ડર બનાવવા ટેબલની. કેપ્શન બી એટલે બોલ્ડ કરવાનું છે અને નામ આપવાનું છે રજિસ્ટ્રેશન ફોર્મ. રજિસ્ટ્રેશન ફોર્મ. હવે બોલ્ડ ટેગને ઓવર. બોલ્ડ ટેગ ઓવર એન્ડ કેપ્શન ટેગ ઓવર. ઓકે, હવે મારે બીજું જે હું એન્ટર કરું તે નવી લાઇનમાં લેવું છે, તો બી આર બ્રેક કમાન્ડ યુઝ થશે. ટુ ટાઈમ કેમ લીધું એ પણ હું તમને હમણાં કહું. બ્રેક કમાન્ડ યુઝ કરી લીધો. હવે મારે ટેબલને બોર્ડર બનાવવું છે. ટેબલ બોર્ડર ઇક્વલ ટુ 3 હું રાખું છું. હવે સ્ટાર્ટ કરીએ ટેબલની અંદરની વેલ્યુ નાખવાની. પહેલા નામ લખવાનું છે,
ओके पहला नाम ने जे टैग छे તે યુઝ થઈ ગયું છે। હવે નામ ની અંદર આપણે ડેટા ટાઇપ આપવાની છે ને એવું આપવાનું છે, ઇન્ફોર્મેશન આપવાની છે કે કઈ ટાઇપ નું રાખવાનું છે તે। ટીડી નામ માં મારે ઇનપુટ ટેગ આપવાનું છે ટેક્સ્ટ, ઇનપુટ ટાઇપ इक्वल टू आपवानो छे डबल इनवर्टेड कोमा नी अंदर टेक्स्ट। ओके इनपुट आपी दीधु। हवे आपणे आ मारे डिस्प्ले करू तो डिस्प्ले नी अंदर ओके चलो आवणो हूं तमने अपडेट करीश, पण अत्यारे जेटलू मेन डे नानू नानू छे ते हूं तमने करी दऊं। हवे लखू हूं नेम इक्वल टू टेक्स्ट नेम, તેની વેલ્યુ હું કહું છું એન્ડ આટલું થઈ ગયું છે, ઓવર કરી નાખું છું ટીડી। ચાલો ઓવર પણ થઈ ગયું અને હવે ટીઆર ને પણ ઓવર, ओके टीआर ने पण ओवर कर दीधो। हवे पाछो टीआर ऑन शुरू करवानो, टीआर टैग शुरू एंड टीआर टैग ओवर। ओके हवे मारे लेवानो छे पासवर्ड, પાસવર્ડ લેવાનો છે ને પાસવર્ડ ની અંદર મારે એ ડેટા ટાઇપ છે એ બધું નાખવાનું છે, તો ડેટા ટાઇપ ને એવું નાખી દઈએ। टेक्स्ट नाखी आपणे टेक्स्ट नेम एंड टीडी ओके टीडी ओवर एंड टीआर। हवे एड्रेस लखो छु, टीआर एंड लेबल छे ये मारी दो एड्रेस नो। સોરી એડ્રેસ લખવાનું છે, ઓકે આની અંદર ઇનપુટ કરી નાખ્યું છે એડ્રેસ ની અંદર, જેની અંદર મારે લેવાનું છે ટેક્સ્ટ એરિયા, ઇનપુટ ની ટેક્સ્ટ એરિયા આવે
टेक्स्ट एरिया छे जेनी अंदर मारे लोड लेवी छे 8। एंड कॉलम ए पण 8 ले लो। इनपुट टाइप लेव छोड़ो, टेक्स्ट ओके, इनपुट टाइप ओके, इनपुट टाइप लेव छोड़ो। इनपुट टाइप इक्वल टू एड्रेस, एंड नेम इक्वल टू एड्रेस। एंड टीडी एंड टीआर ओके, टीडी एंड टीआर पाछ लखीए टीआर ओके, टीडी एंड टीआर आप दे तो इनपुट अब मारा आप पूछे तो इनपुट आप पूछो रेडियो बटन आप पानो छे इनपुट इक्वल टू रेडियो इनपुट टाइप अपने लखवानु छे रेडियो इनपुट टाइप रेडियो नेम इक्वल टू जेंडर एंड मेल पाछो इनपुट आवशे कॉपी करीने पेस्ट इनपुट टाइप रेडियो नेम जेंडर एंड आउटपुट आपवो पड़े ईमेल NTD NTR ओके હવે આપવાનું છે આછું TR
જેન્ડર પછી યર આપીએ. અને યર માટે યુઝ થશે સિલેક્ટ કીવર્ડ, જે ડ્રોપ બોક્સમાં યુઝ થશે. સિલેક્ટ એન્ડ એમાં યુઝ થશે ઓપ્શન. જેની અંદર હું ફર્સ્ટ લખું છું સિલેક્ટ યર. Two thousand twenty, two thousand eleven, two thousand thirty, two thousand forty. એન્ડ 2050. અત્યારે આપણે આટલા લઈએ. ટીઆર હવે આપણે હું લખવાનું છું ક્વોલિફિકેશન. क्वालिफिकेशन में सिलेक्ट क्वालिफिकेशन सिलेक्ट करवानो छे, जेमा हूँ लखू छु बीसीए. BBA, BCom, BEd. એન્ડ સીએ એટલે ક્વોલિફિકેશન રાખું છું. એન્ડ ક્વોલિફિકેશન ઓવર કરી નાખું છું ટીડી. And TR. Okay,
હવે હું સિલેક્ટ કરવાનું છે સિટી. અહીંયા યર ની બદલે આવશે સિટી. સિલેક્ટ સિટી. સિટીમાં ફર્સ્ટ સુરત, સેકન્ડ રાજકોટ, અમદાવાદ, અમદાવાદ મુંબઈ, નડિયાદ, એન્ડ ભાવનગર. આ કરી નાખ્યું આપણે સિટીનું નામ. હવે આપણે લાસ્ટ આપવાનું છે ટુ બટન. જે બટન છે કયા કયા લાસ્ટ બટન છે રીસેટ એન્ડ સબમિટ ના બટન. જે બટન આપણે હવે લાસ્ટ ક્રિએટ કરીશું અને લાસ્ટ કરીને હવે આઉટપુટ જોઈશું આપણે શું આવે છે તે. તો ક્રિએટ કરીશું.
અહીંયા આપણે ક્રિએટ ટેબલ કરેલું છે, તેની અંદર નેમ નેમ અને પાસપોર્ટ જેવું નાખી દીધું છે. આની અંદર થોડુંક હમણે આપણે એડિટ કરીએ, પહેલાં પેજ જોઈ લઈએ બીજા પેજ ઉપર જાય છે કે નહીં, સબમિટ થાય છે કે નહીં. તો પહેલાં એન્ટર કરી દઈએ વેલ્યુ. તો આ સબમિટ થઈને બીજા પેજ ઉપર આવી ગયું છે. તો આવી રીતે આપણે ક્રિએટ કરવાનું છે. હવે આની અંદર થોડુંક જે ચેન્જિંગ કરવાનું છે તે જોઈ લઈએ. તો આની અંદર જે ચેન્જ કરવાનું છે ત્યાં આપણે પહોંચીએ. હવે ઓકે, તો ફર્સ્ટ છે ચેન્જિંગમાં કે પાસપોર્ટ આમાં આપણે લખેલો હતો, તો પાસપોર્ટની અંદર પાસપોર્ટ વિઝિબલ થતો હતો. તો પહેલો ટોપિક એ નીકળે તો પાસપોર્ટ વિઝિબલ ના થવો પડે. વિઝિબલ થાય છે તો કોકને ખબર પડી જાય કે ભાઈ આ પાસપોર્ટ આવી રીતે નાખેલો, તો વિઝિબલ ના થવો પડે. તો એ માટે શું કરવું? તો એ માટે કીવર્ડ છે પાસવર્ડ નામનો, જે કીવર્ડ પાસપોર્ટ માટે બનેલો છે. તો એમાં આપણે સુધારવાનું છે અને પાસવર્ડ આવશે લખવાનો. પાસવર્ડ લખેલું છે પણ અહીંયા જે ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ છે ત્યાં પાસવર્ડ આવશે. પાસવર્ડ ઓકે, પાસવર્ડ આવી ગયો. હવે આપણે સેવ કરીએ અને આઉટપુટ જોઈએ. લિંક પેજ છે જેની અંદર આપણે કરવાનું છે, એટલે ઓપન ગૂગલ ક્રોમમાં કરીએ. ઓકે, તો તમે જોઈ શકો છો આની અંદર હવે આપણે હું એન્ટર કરીશ વહેલું. પણ જો વિઝિબલ થતા નથી, તો આવી રીતે આપણે વેલ્યુ એન્ટર કરવાની છે. હવે આની અંદર શું છે કે અમુક વેલ્યુ મેં નથી નાખી અને મેં સબમિટ કર્યું તો સબમિટ થઈ જાય છે સક્સેસફુલી. તો આમાં એવું ના થવું પડે કે અમુક વેલ્યુ છે જો મેં આમાં નામ નથી નાખ્યું અને સબમિટ કરું છું તો સબમિટ થઈ જાય છે. પણ નામ નો નાખ્યું હોય અને પાસપોર્ટ અને એડ્રેસ જે મેઇન છે જે ના નાખ્યું હોય તો એરર આવી પડે, એમ આવવું પડે. તો એની માટે શું યુઝ થાય? તો એની માટે યુઝ થશે નેમ. તો રિક્વાયર્ડ, રિક્વાયર્ડ એટલે ફરજિયાત લખવું પડશે એમ, રિક્વાયર્ડ. એન્ડ સેવ કરીએ છીએ અને આઉટપુટ જોઈએ. અને રિફ્રેશ કરી દઈએ. ઓકે, ચાલો આપણે નેમ નથી લખતા, ડાયરેક્ટ પાસપોર્ટ લખીએ છીએ. એડ્રેસ લખી નાખ્યું, મેલ જોઈ લો. પ્લીઝ ફિલ આઉટ ધીસ ફિલ્ડ, એ ફિલ્ડ નથી લખી જે લખવાનું છે, જે ફરજિયાત છે. ઓકે, આ છે જેની અંદર મેં નેમ નાખી દીધું, નેમ નથી નાખ્યું, પાસપોર્ટ
एड्रेस अने मेल नाख्यु छे। यारे हुं कशी लग्न नथी करतो, आपणे एमां रिक्वेर नथी आव्यो, ए नाख्यु नथी तो पण चालशे, परंतु अहींया नाम आपवुं फरजियात छे। सबमिट प्लीज फिल आउट धीस फील्ड एम आवे छे, पे फील करवुं पड़शे तो ज सबमिट थशे फॉर्म। आवी रीते रिक्वायर्डनी कंडीशन छे। हवे बीजू जोईए कि आनी अंदर मारे एम जोवुं छे यूनिक आवे, कि आनी अंदर जयारे हुं वेल्यू एंटर करतो होय ने तो आनी अंदर एवुं नाम आवुं पड़े કે એન્ટર નેમ, અહીંયા આવવું પડે એન્ટર પાસવર્ડ એન્ટર એડ્રેસ એમ આવવું પડે। તો એવું લાવવા માટે શું કરવું? તો એની માટે આપણે કીવર્ડ યુઝ કરશું। આમાં એક હોબી મેં નથી ઉમેરું, ઓલરેડી આપણે બધું પહેલાં જોઈ ગયા છીએ, એટલે આની અંદર એક હોબી નહીં ઉમેરું। તો આપણે તેમાં આવશે હોબી માટે ચેકબોક આવશે, આમાં આવ્યું છે રેડિયો બટન, એની અંદર છે ચેક બોક્સ, અને બાય ડિફોલ્ટ સિલેક્ટ કરવું હોય તો બાય ડિફોલ્ટ સિલેક્ટ માટે નો કીવર્ડ પણ મેં તમને કીધેલું હતું। ચેક બોક્સમાં એ હું તમને શોર્ટ ટાઈમમાં કહી દઈશ, ચેકડ, હા જો ચેકડ એટલે ચેક કરેલું બાય ડિફોલ્ટ આવશે ચેક। એટલે હવે આગળ જોઈએ તો તેની અંદર મેં તમને કીધું એ પ્રમાણે લખેલું આવવું પડે। તો લખેલું કેવી રીતે આવે? તો તેની અંદર આવશે કયું ફંક્શન આવશે એના, યસ, જેની અંદર આવશે પ્લેસ હોલ્ડર નામનું વેરિયેબલ છે, એની અંદર વર્ક કરે છે, કે ટેગ એક રીતે કહીએ તે આમાં વર્ક કરે છે। નેમની અંદર હું લખું છું પ્લેસ હોલ્ડર એન્ટર યોર નેમ, enter your name, પછી આમ આની અંદર બધામાં આપણે લખી જ નાખીએ। enter your password, enter your address, ઓકે। હવે આને સેવ કરીને હવે આપણે આઉટપુટ જોઈએ। જો તો આમાં લખેલું આવે છે એન્ટર યોર નેમ, એન્ટર યોર પાસવર્ડ, એન્ટર યોર એડ્રેસ। તો આપણે હું નાખી દઉં છું અને આ સબમિટ થઈ ગયો, અને પછીનું પેજ આવું બ્લેન્ક। તો આવી રીતે લખવાનું હોય છે। હવે જોઈએ આગળ, તો આની અંદર બીજું નવું કંઈ છે તો ટેક્સ્ટ રિક્વાયર્ડ આવી ગયું છે, પછી નેમ પ્લેસ હોલ્ડર આવી ગયું,
તો નવું તો હવે એમ બીજું આમાં નથી. ઓકે તો આટલું છે. હા હવે આની અંદર આપણે